राज्य में हळवो वरसाद थवानी हवामान विभागे करी आगाही। दक्षिण गुजरात ने सौराष्ट्रना केटलाक जिल्लामां आगामी 24 कलाकमां पड़ी शके हळवो वरसाद। बनासकांठा ने साबरकांठामां पण आगाही। दक्षिण गुजरात में भेजना प्रमाण ने लईने वरसी रह्यो छे वरसाद। चार दिवस बाद भेज घटता वरसादनुं जोर पण घटवानुं हवामान विभागनुं अनुमान। राज्य में कोई वरसादी सिस्टम सक्रिय न होवानुं जणाव्युं। नर्मदा जिल्लामां विंध्याचलनी गिरीमाळामांथी वहेतो जरवाणी धोध पर प्रवासीओनो धसारो। चोमासामां धोध जीवन थता शनि रविनी रजाओमां 40,000 प्रवासीओ उमट्या। प्रकृतिनी मजा माणवा लोको उमट्या। छोटाउदेपुरमां पानवड स्टेट हाईवे परनुं नाडू तूट्युं। सिंगलावाव पाटिया पासे 50 वर्ष जूनुं नाडू तूटता वाहन चालकोनी हालाकी। वहेली तके समारकाम करावा लोकोनी मांग। भावनगरनी महुआ सरकारी हॉस्पिटलमां डेंग्यूना दर्दीने बॉटल चढ़ावता आव्युं रिएक्शन। दर्दी तरफड़िया मारता जोवा मळ्या। 10-12 दर्दीओनी तबियत लथड़ी। दर्दीओने खेंच आवता बांधी राखवानी पण फरज पड़ी। जामनगरना प्रदर्शन मैदानमां आरोग्य विभागे करी रेड। मेळामांथी अखाद्य पदार्थनो नाश करवानी साथे सेम्पल पण लेवाया। ब्रेड बटेका चटणी सहितना खोराकनो स्थळ पर ज निकाल करायो। गुजरात सरकारनी कैबिनेट बैठक मंगळवारे એટલે કે કાલે મળશે। બુધવારના રોજ રક્ષાબંધનની રજા હોવાથી મંગળવારના રોજ કેબિનેટની બેઠક યોજાશે। રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર બેઠકમાં કરાશે ચર્ચા। અમદાવાદ મનપા રખડતા ઢોર મુદ્દે આવી એક્શનમાં। 7 ઝોનમાં ઢોર પકડી ટેગિંગ કરવામાં આવ્યું। ઢોર માલિકના રેકોર્ડની માહિતી રાખી ગુનો નોંધવાની પણ કરાશે કાર્યવાહી। દાહોદમાં સોનીવાડા વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યા। આખલા યુદ્ધથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભય ફેલાયો। સ્થાનિકે આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ કર્યા। રાજકોટમાં મોટા શોરૂમની આગળ બેસતા પાથરણાવાળાઓથી વેપારીઓ પરેશાન। પાથરણાવાળાને કારણે ગ્રાહકો દુકાને ન પહોંચતા વેપાર ન થતો હોવાનો આક્ષેપ। આવેદન પાઠવી નો ફેરિયા ઝોન જાહેર કરવાની માંગ। રાજકોટ શહેરની સિટી બસમાં જોખમી સવારીનો વિડિયો વાયરલ। યુવાનો બસના દરવાજે લટકી મુસાફરી કરતા જોવા મળ્યા। સ્વામિનારાયણ ચોક વિસ્તારનો વિડિયો હોવાનું સામે આવ્યું। કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત। છછીથી ધ્રુવઈ વચ્ચેના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળ્યા। છછી લાઇટ હાઉસ પાછળથી પોલીસે 11 પેકેટ ચરસ જપ્ત કર્યું। કચ્છ બાદ વેરાવળના દરિયાકાંઠેથી મળી આવ્યા ચરસના પેકેટ। SOGના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના 9 પેકેટ કરાયા જપ્ત। અગાઉ ધામલેજ ખાતેથી પણ મળી આવ્યો હતો ચરસનો જથ્થો। ખેડાના વડતાલમાં હથિયારો સાથે યુવકે જન્મદિવસની કરી ઉજવણી। ગાડી પર બેસી જાહેરમાં ઉજવણી કરતા પોલીસે યુવકોને ઝડપ્યા। વિડિયો વાયરલ થતા જાહેરનામાના ભંગ બદલ કરાઈ કાર્યવાહી। કચ્છ ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલના હવાલે કરાયો। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ પૂર્ણ થતા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો। વધુ રિમાન્ડની માંગ ન થતા લોરેન્સને જેલના હવાલે કરાયો। લોરેન્સે પાકિસ્તાનથી મંગાવ્યું હતું ડ્રગ્સ। પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે 194 કરોડનું ડ્રગ્સ લોરેન્સ બિશ્નોઈએ મંગાવ્યું હતું। 2022માં ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કર્યું હતું। પાકિસ્તાનથી આવતી અલ ત્યાસા નામની બોટને જપ્ત કરી હતી। 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ થઈ હતી। જૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ કરાયું। અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે વિવિધ વિસ્તારોમાં ડ્રોન વડે ચેકિંગ કરાયું। PGBCLની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ પણ ઝડપાયા। સુરતમાં જ્વેલર્સ પિતા પુત્રએ જૂના ઘરેણા આપી ઓછી મજૂરી ખર્ચમાં નવા ઘરેણા બનાવવાની સ્કીમ આપી કરી। છેતરપિંડી કે પ્રકાશ જ્વેલર્સની સ્કીમમાં લોકોએ 12 લાખથી વધુનું રોકાણ કર્યાનું સામે આવ્યું। જ્વેલરી એસોસિએશનને નોંધાવી પોલીસ ફરિયાદ। સુરતના સરથાણામાં ધમકી આપી દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ। ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। ટેન્શનમાં રહેતી સગીરાની પૂછપરછ કરતા પરિવારને થઈ હતી જાણ। વાપીમાં હેવાન પિતાએ પોતાની જ દીકરીને શિકાર બનાવી નરાધમ પિતાએ 13 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું। પુત્રીએ માતાને જાણ કરતા થયો ખુલાસો। પોલીસે હવસખોર પિતાની કરી અટકાયત। સુરતમાં પાડોશીએ 10 વર્ષની બાળકીને ઉપાડીને ખાડી પાસે લઈ જઈ કર્યા હડપલા। હવે યુવકો જોઈ જતા બૂમ પાડતા હવસખોર ભાગ્યો। યુવકોની સતર્કતાના કારણે માસૂમ પીંખાતા બચી ગઈ। પોલીસે મૂળ બિહારના સુંદર નામના હવસખોરની ધરપકડ કરી। સુરતમાં અડાજણનો વીમા એજન્ટ બન્યો હની ટ્રેપનો શિકાર। હોટેલ રૂમમાં બોલાવી બે લોકોએ આપી પોલીસની ઓળખ। ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 47,000 પડાવ્યા। બે આરોપીઓની ધરપકડ, અન્યની શોધખોળ। દાહોદના લીમડી પાસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો। મજૂરી કામ અર્થે બાઇક પર લઈ જઈ ખેતરમાં આચર્યું હતું દુષ્કર્મ। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। સુરતના લીંબાયતમાં એક શખ્સે બાળકને ઢોર માર માર્યો।
ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તૌશિફ શાહ નામના આરોપીની કરી ધરપકડ. સુરત પોલીસે હત્યા કેસમાં ફરાર દંપતીની કરી ધરપકડ. 6 વર્ષથી ફરાર દંપતીને ઝડપવા પોલીસે વેશ પલટો કરવાની પડી હતી ફરજ. અકબર અલી અને તેની પત્ની અફસાનાને પકડી જેલમાં ધકેલાયા. વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં દાનપેટીમાંથી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી. ભરૂચમાં પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર કરાયો હુમલો. પીસીઆર વાને અસામાજિક તત્વોને પોલીસ મથકને સોંપ્યો હતો. આરોપીએ એએસઆઈને પાઇપ મારતા હોસ્પિટલમાં દાખલ કરાયા. રાજકોટમાં બનેવીએ જસાળાની હત્યાને આપ્યો અંજામ. બનેવી કાળો હોવાથી ભાઈ બહેનની સગાઈ તોડવા ગયો હતો. 6 શખ્સોએ સાથે મળી હત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટના પારડી ગામે પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. પરણીતાના પરિવારજનોએ સાસરિયા પર પરણીતાને માર મારી હત્યા કરી આત્મહત્યામાં ખપાવી હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે મૃતક મહિલાના પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી. રાજકોટના રેસકોર્સ રોડ પર 2 જૂથો વચ્ચે થઈ મારામારી. યુવતીનો ફોટો ઉપાડવાની બાબતે 2 નેપાળી જૂથ આમને સામે આવ્યા. યુવકને ગરદાપાટુનો માર મરાયાનો વિડીયો સામે આવ્યો. સુરેન્દ્રનગરમાં પાણછીણા પોલીસે રોકડ લૂંટનારને ઝડપ્યો. 3 દિવસ પહેલા રસ્તો પૂછવાના બહાને ખિસ્સામાંથી 8,000 રૂપિયા ઝૂંટવ્યા હતા. વિવિધ વેશ ધારણ કરી લૂંટ કરતો હોવાનું પણ સામે આવ્યું. આણંદ પોલીસે ઉમરેઠ સુંદરપુરા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. 600 પેટી દારૂ સાથે એલસીબીએ 2 આરોપીઓની અટકાયત પણ કરી. પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયો ગુનો. અમરેલીના ખાંભા તાલુકામાં દારૂના વેચાણથી ગ્રામજનો ત્રસ્ત. ડેડાણ ગામમાં દારૂનું વેચાણ કરનારના નામ જાહેર બોર્ડ ઉપર લખાયા. પોલીસની મહેરબાનીથી દારૂનું વેચાણ થતું હોવાનું પણ બોર્ડમાં આક્ષેપ. શામળાજી સરહદેથી પોલીસે 784 પેટી વિદેશી દારૂ કર્યો જપ્ત. કન્ટેનરમાં ઘૂસાડવામાં આવતા 48 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ. તહેવારો પૂર્વે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના કિમિયાનો પર્દાફાશ. જૂનાગઢના માંગરોળમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત. નિકા માટે ગૌવંશની હત્યા કરાઈ હોવાની આશંકા. 300 કિલો શંકાસ્પદ માંસનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો. પાટણના હારીજમાં ધોરણ 9ના વિદ્યાર્થીનો આપઘાત. નર્મદાની મુખ્ય કેનાલમાં વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી. ઘરેથી શાળાએ જવાનું કહી નીકળ્યો હતો વિદ્યાર્થી. આપઘાતનું કારણ હજુ અકબંધ. અમદાવાદના વેપારી પાસે ખંડણી માંગનારા એએસઆઈ મુકેશ ચૌધરી, ટીઆરબી અશોક પટેલની કરાઈ ધરપકડ. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે આરોપી. સોલામાં વેપારી પાસેથી 60,000ની માંગી હતી ખંડણી. પાટણના રાધનપુરમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટ લીધું. દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે હાથ ધરી તપાસ. ભાવનગરમાં ડૂબી જવાથી વધુ 2ના મોત. બોર તળાવમાં નહાવા પડેલા 2 વ્યક્તિના મોત. માનવ વસાહત હોવા છતાં તળાવ ફરતે ફેસિંગ ન હોવાથી સુરક્ષાનો અભાવ. ગળાડૂબ પાણીમાં લોકો નહાવા પડતા બને છે બનાવ. છોટાઉદેપુરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત. બાઇક ચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો. બાઇક ટ્રક નીચે ફસાઈને 50 ફૂટ ઢસડાઈ હતી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. ભરૂચના વાલિયાના વડફળિયા પાસે 3 વાહનોનો અકસ્માત. 2 બસ વચ્ચે બાઇક આવી જતા બાઇક સવારનું મોત થયું. માંડવીના વાલોડથી જંબુસરના કાવી કંબોઈ દર્શન જતા 7 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ. અરવલ્લીના મેઘરજના પંડોલી પાસે અકસ્માતમાં 2 લોકોના મોત. 2 બાઇક વચ્ચેની ટક્કરમાં બંને બાઇક ચાલકોનું થયું કમકમાટી ભર્યું મોત. ઇસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા. અમદાવાદ શહેર કોંગ્રેસમાં જૂથવાદ ફરી ખુલીને સામે આવ્યો. મહાનગરપાલિકાના વિપક્ષ નેતાને બદલવાની માંગ સાથે કોંગ્રેસના કાઉન્સિલરોનું એક ગ્રુપ નારાજ. નારાજ કાઉન્સિલરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભાનો કર્યો બોયકોટ. વિપક્ષ નેતા બદલવાનો નિર્ણય ન લેવાતા નારાજગી આવી સામે. 1 વર્ષ માટે વિપક્ષ નેતા બનાવવાની થઈ હતી માંગ. હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા કોંગ્રેસ કાઉન્સિલરોએ કર્યો બોયકોટ. વલસાડ જિલ્લાનું મેઘવાડ ગામ દમણનો ભાગ બનશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય. ગુજરાતના 4 ગામોને સંઘ પ્રદેશમાં ભેળવવા મુદ્દે થઈ ચર્ચા. 3 ગામોના નિર્ણય માટે કમિટીની રચના કરાઈ. રાજ્યમાં G20 અંતર્ગત મુખ્ય વિજ્ઞાન સલાહકારોની 2જી ગોળમેજી પરિષદ યોજાઈ. પરિષદના પ્રતિનિધિઓએ મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
સુરતના મહુવામાં અનાવલ ખાતે શિરડી પાક પરિસંવાદ શિબિર યોજાય. શિરડી પાક અંગે આધુનિક પદ્ધતિ વિશે ખેડૂતોને માહિતીગાર કરાયા. કૃષિ રત્ન ડોક્ટર સંજીવ માનેજીએ ખેડૂતોને કૃષિ અંગે જાગૃત કર્યા. જૂનાગઢમાં સહકારી સંઘની ચૂંટણી યોજાઈ. તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીઓની દેખરેખ હેઠળ જિલ્લા સહકારી સંઘની મતદાન પ્રક્રિયા થઈ. ચૂંટણીમાં 18 માંથી 15 બેઠકો બિનહરીફ થતા જૂનાગઢ, વંથલી અને માણાવદર બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ. અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ કરી મીટિંગ. ગુજરાતના તમામ જિલ્લાના આગેવાનો રહ્યા ઉપસ્થિત. તમામ લોકોએ એક સમાજથી પ્રશ્નોનો નિકાલ લાવવા અપીલ કરાઈ. તાપીમાં વ્યારાપાલિકાના ઠરાવો સાથેની પત્રિકા થઈ વાયરલ. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું. સફેદ શર્ટમાં કાળો ચોર, તાપીમાં ભ્રષ્ટાચારનો જોર, આ સહિતના આક્ષેપો પણ કરાયા. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સરકારને અલ્ટિમેટમ. સપ્ટેમ્બર મહિનાથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી. સરકારે 2022માં 20,000 કમિશન આપવાનો કર્યો હતો વાયદો. વડોદરા ફેર પ્રાઇસ એસોસિએશને નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠાના અંબાજીના બેડાપાણી વિસ્તારમાં 22 દબાણો દૂર કરાતા વિરોધ. આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આણંદમાં ખનીજ માફિયાઓનો ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો. મહી નદીના પટમાં મોટા પાયે રેતી ખનનને લઈ વિજિલન્સ સ્કોડે પાડી હતી રેડ. જપ્ત કરાયેલા મશીન અને વાહનો પણ છોડાવી ગયા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ. મીઠી બોર સહિત 10 ગામોના લોકો ચાલીને જવા માટે મજબૂર. રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા. શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને જંગલમાંથી થવું પડે છે પસાર. વડોદરાના કરજણમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન. 8 કલાકના બદલામાં માત્ર 6 કલાક જ ખેતી માટે વીજળી મળતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો. અનિયમિત વીજળીને કારણે પાક નિષ્ફળ જવાની ભીતીથી 8 કલાક વીજળી આપવા માટે માંગ કરાઈ. ધૂણ ગામ સહિત 10 ગામના લોકોને શિક્ષણ, આરોગ્ય તેમજ પ્રાથમિક સુવિધાઓ સમયસર મળતી નથી. ગ્રામજનોએ રસ્તો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. માંગ પૂરી નહીં થાય તો આવનારી લોકસભા ચૂંટણીમાં મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અમરેલીમાં વડિયા મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રના કર્મચારીઓની હડતાલ. 6 મહિનાનો પગાર અને પીએફ ન મળતા કામગીરીથી અળગા રહ્યા. કચેરીએ આવતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો. ધોરાજીના તોરણિયા ગામની ફુલજર નદીના પટમાં મગરનો આતંક. મગર ગમે ત્યારે રસ્તે આવી જઈ શ્વાન સહિત પશુઓનું કરે છે મારણ. નદીએ કપડાં ધોવા જતા મહિલાઓ પણ ડરતી હોવાની રજૂઆત. સુરતના મોર ભગવા ગામમાં દરિયા કિનારે 20 ફૂટ લાંબી વહેલ માછલી તણાઈ આવી. ગામ લોકો અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ વહેલ માછલીનું રેસ્ક્યુ કર્યું. ખાડો ખોદી દરિયાનું પાણી ભરી વહેલને બચાવવાના પ્રયાસો કરાયા. પાટણમાં યુવકની આત્મહત્યા મામલે ખુલાસો. યુવકે આત્મહત્યા પહેલા બનાવેલ વીડિયોમાં વિપુલ સાધુ નામનો યુવક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ. વિપુલ સાધુની બહેન સાથે મૃતકને હતી મિત્રતા. યુવકે ખાન સરોવરમાં જંપલાવી કરી હતી આત્મહત્યા. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા. અનેક રજૂઆતો બાદ પણ બ્રિજને હજુ સુધી તોડી ન પડાતા અમરેવાડી વોર્ડ કોંગ્રેસ સમિતિએ બ્રિજ પાસે ધરણા પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 108ની મોકડ્રીલ યોજાઈ. ફાયર વિભાગ, રિવર રેસ્ક્યુ સ્ટાફ અને 108ની મેડિકલ ટીમે મોકડ્રીલ યોજી. 108ને ગુજરાતમાં 16 વર્ષ પૂર્ણ થતા મોકડ્રીલનું આયોજન કરાયું. મહેસાણાના વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં જુગાર રમવા, લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા જેવા કુરિવાજો પર પ્રતિબંધ. 80 ગામમાં વસવાટ કરતા લોકો માટે નિર્ણય કરાયો. મૃત્યુ પ્રસંગના અનેક રિવાજોમાં પણ બદલાવ કરાયા. સુરત જિલ્લાના ખરવાસામાં એક વિદ્યાર્થી અશ્વ સવારી કરી પહોંચે છે શાળાએ. બાળકને ખેતરમાંથી મળેલા અશ્વનો ઉછેર કર્યો. અશ્વને પણ બાળક સાથે લગાવ થઈ જતા બાળક જ્યાં જ્યાં જાય તેની સાથે તે જાય છે. અશ્વને ક્લાસરૂમ બહાર બાંધી બાળક કરે છે અભ્યાસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓએ દેશી ગુજરાતી જમણના દીવાના. મકાઈ, બાજરીનો રોટલો, રીંગણ બટાકાનું શાક, લસણની ચટણી અને ખીચડીનો માણે છે સ્વાદ. રાજકોટ મનપા દ્વારા મહિલાઓ માટે કરાઈ મહત્વની જાહેરાત. રક્ષાબંધનના બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ મફતમાં કરી શકશે મુસાફરી. વર્ષોથી મનપા રક્ષાબંધન પર મફત મુસાફરીની કરે છે જાહેરાત. દેશની રક્ષા કરનારા વીરો સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મનાવી રક્ષાબંધન. સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોલેજની 100 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નડાપેટ પહોંચી.
प्रथम ज्योतिर्लिंग सोमनाथ में श्रावणना बीजा सोमवारे भक्तों घोड़ापूर। मंदिर परिसर में भक्तों की लांबी कतारों जोवा मळी। हर हर महादेव नाद साथ समग्र मंदिर परिसर गूंजी उठ्यो। बिल्वपत्र आंकड़ो पुष्प और अन्य पूजा सामग्री साथ भक्तों पहुंचा। विद्यार्थिनीए कंकु चोखा नु तिलक करीने जवानों नु मोढ़ू मीठू करावी। वीर जवानोए राखड़ी बंधावी नानी बहनों ने आशीर्वाद आप्या। जवानोए देश नी रक्षा करवानु वचन आपी भावुक थया। श्रावण मासा बीजा सोमवारे शिवालयों में उमटिया शिवभक्तों। सोमनाथ महादेव नी वहली सवारे 4 वागे मंगला आरती कराई। मोटी संख्या में शिवभक्तों दर्शनार्थे उमटिया। कानपुर में गंगा नी जल सपाटी में सतत वधारो। गंगाना किनारे वसेला 22 जेटला गामों में पानी समाया। लोकोना घर अने खेतर पर नदीना पानी फरी वळ्या। लोको जीव बचाववा पोतानुं घर छोड़वा माटे मजबूर बन्या। आसाममां पण छेल्ला केटलाक दिवसोथी पूरनी स्थिति यथावत। ब्रह्मपुत्र नदी में जल सपाटी वधता आसामना अनेक विस्तारों बेटमां फेरवाया। पानी भरावाना कारणे लोकोने भारे हालाकी। बिहारना गोपालगंज में गंडक नदीए वटावी जोखमी सपाटी। किनारे आवेला गामडाओमां वधु जोखम। किनाराना लोकोने कराया सावचेत। बिहार में अनेक नदियों वटावी भयजनक सपाटी। हाजीपुरा में वरसादी पानी भराता लोको परेशान। 150 घर धरावतो विस्तार पानी में जलमग्न। अनेक लोको घर छोड़वा माटे मजबूर बन्या। बिहार में गंगा गंडक कोसी और बागमती नदी जलस्तर में वधारो। सहरसाना अनेक घर में नदी पानी घुसता घरवखरी पानी में गरकाव। लोगों ने भारे हालाकी। सीतामढ़ी में बागमती नदी ए भयजनक सपाटी वटावी। मरहा ने हरदी नदी ना पानी अनेक घरों में फरी वळ्या। घर में पानी भरावाना कारणे लोको परेशान। बिहार में गोनाहा अने रामनगर प्रखंड में पर्वतों थी वहती नदी ना जलस्तर में वधारो। 12 थी वधु गामों नो संपर्क तूट्यो। लोगों ना घर जलमग्न। सहरसा में कोसी नदी ना जलस्तर में वधारो। रस्ताओ पानी में जलमग्न थता लोगों ने अवर जवर करवामां हालाकी। एक जगह थी बीजी जगह होड़ी नो लेवो पड़ो सहारो। पटना में वरसाद विराम बाद पण नथी घट्यु गंगा नदी नु जलस्तर। गंगा नदी भयजनक सपाटी थी 22 सेंटीमीटर ऊपर वही रही है। गंगा नदी ना वधता जलस्तर ने लई तंत्र एलर्ट। लोगों ने गंगा में स्नान न करवा माटे तंत्र नी अपील। हिमाचल प्रदेश में वरसाद अने भूस्खलन कारण थयेली जानहानि नी संख्या में वधारो। मृतकों नी संख्या वधीने 380 थी। हिमाचल प्रदेश में हजू पण 281 रस्ताओ बंद। राहत अने बचाव कामगीरी यथावत। शिमला में चौमासा में 400 वधु वृक्षों ने नुकसान। वृक्षों धराशायी थता अनेक जग्याए वाहनों ने नुकसान। वृक्ष नीचे दटाई ने अनेक कारनो वड़ो कच्चर गाण। चंद्र बाद हवे इसरो नी सूर्य पर नजर। 2 सप्टेम्बरे श्रीहरिकोटा थी लॉन्च कराशे आदित्य L1। मिशन आदित्य L1 अंगे इसरोए आपी जानकारी। आदित्य पृथ्वी थी 15 लाख किलोमीटर जशे दूर। चंद्रना उत्तर ध्रुव नू महत्तम तापमान 70 डिग्री। वैज्ञानिकोए जणाव्युं के तापमान 20-30 डिग्री सेंटीग्रेड तापमान हशे तेवुं हतुं अमारुं अनुमान। विश्व हिंदू परिषदनी यात्राने पगले हरियाणाना नूमां कड़क पोलीस बंदोबस्त। ठेर ठेर चेक पॉइंट बनावी वाहनोनुं कड़क चेकिंग। शंकास्पद वाहनोने नथी अपाई रह्यो प्रवेश। हरियाणा पोलीसे नूमां सुरक्षाने लईने कर्यो दावो। हरियाणाना दिल्ली राजस्थान अने यूपीनी बॉर्डर सील। बॉर्डर पर शंकास्पद वाहनोनुं कराई रह्युं छे चेकिंग। जम्मू कश्मीर में पूंछना चिकतदा बाग खड़ी और गुलपुर विस्तार में मोटा पाये सर्च ऑपरेशन। 2 शंकास्पद लोग जोवा मळता सर्च। आर्मी साथे SOG और CRPF पण ऑपरेशन में जोड़ाया। छत्तीसगढ़ में आदिवासियों धर्मांतरण ने लईने देशभरना साधु संतोए चिंता व्यक्त करी। कहू केन्द्र सरकारे आ मामले हस्तक्षेप करवो जोईए। राज्य सरकार गैरकायदे धर्मांतरण ने रोकवा में असफल। धर्मांतरण मामले कड़क कार्यवाही जरूर। झारखंड चतारा में जाहिर मार्ग पर वाघनी लटार। थोड़ी बार रोड पर चक्कर मारी वाघनू फरी जंगल तरफ प्रयाण। जो कि वाघ देखाता राहदारी में भयनो माहौल। पश्चिम बंगाल परगना जिला में फटाकड़ा फैक्टरी में ब्लास्ट। ब्लास्ट में 3 बाड़कों सहित 8 लोगों की मौत। केटलाय लोग इजाग्रस्त। फैक्टरी गैरकायदेसर चाली रही होवानो दावो। दमोह में ट्राफिक पोलिसकर्मी साथ युवकों करी मारामारी। ट्राफिक पोलिसकर्मी साथ विवाद बाद मारपीट नो वीडियो वायरल। वीडियो ना आधारे आरोपियों की धरपकड़। श्रीनगर स्वच्छ वायु सर्वेक्षण 2023 की यादी में टोचना 5 शहरों में स्थान मेळवा में सफल रह्यु। शहर ने रहवा माटे वधु सारु बनावा माटे प्रयत्नों। मध्यप्रदेश रायपुर अभनपुर में डंपर और बाइक वच्चे अकस्मात। डंपरे अड़फेटे लेता बाइक चालक नु मौत। दुर्घटना CCTV में कैद थी। डंपर चालक अकस्मात सर्जी फरार थयो।
ઇજિપ્તમાં 21 દિવસીય યુદ્ધ અભ્યાસ, જેમાં ભારતીય વાયુસેનાના 5 MiG-29 ફાઇટર જેટ, 6 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને તેના સ્પેશિયલ ફોર્સના કર્મચારીઓ લેશે યુદ્ધ અભ્યાસમાં ભાગ. ચંદ્રને લઈ નાસાની અનોખી પહેલ. તમે ચંદ્રમાં સાથે જોડાયેલું વૃક્ષ વાવી શકશો. નાસા એ બીજોનું વિતરણ કરશે જે ચંદ્ર સુધી પહોંચ્યા હતા અને હવે ફરી ધરતી પર આવી ગયા છે. ભારતના મિશન ચંદ્રયાન બાદ યુકેનો નિર્ણય, ફરી એકવાર પોતાનો સ્પેસ પ્રોગ્રામ શરૂ કરશે યુકે. રોકેટ લોન્ચના બિઝનેસમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે બ્રિટન. તાઇવાનની રાજધાની તાઇપેમાં એક હિન્દુ મંદિરનું ઉદઘાટન. તાઇવાન અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં મોટું પગલું. તાઇવાનના આ મંદિરને સબકા મંદિર અપાયું નામ. તોશાખાના મામલે જેલમાં બંધ ઇમરાન ખાનના જીવને જોખમ. ઇમરાનના પત્ની બુશરા બીબીએ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું એફિડેવિટ. તેમણે જણાવ્યું કે સતત કથળી રહ્યું છે ઇમરાન ખાનનું આરોગ્ય. ઓસ્ટ્રેલિયામાં મિલિટરી ડ્રીલ દરમિયાન દુર્ઘટના. મિલિટરી ડ્રીલ સમયે અમેરિકી એરક્રાફ્ટ થયું ક્રેશ. 3 સૈનિકોના મોત, 20 જેટલા સૈનિક ઇજાગ્રસ્ત. ગ્રીસના જંગલોની આગ 9મા દિવસે પણ યથાવત. આગમાં 20 લોકોના મોત. આગ પર કાબુ મેળવવા વિમાન, હેલિકોપ્ટર અને 600થી વધુ ફાયર વિભાગના વાહનોએ ઉઠાવી જહેમત. જંગલની 77,000 હેક્ટર જમીનમાં વૃક્ષો બળીને રાખ. સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ ડોગ શોનું આયોજન. 80 દેશોના 20,000 શ્વાનોએ ભાગ લીધો. 2013માં યુરોપિયન ડોગ શોની સફળતાના 10 વર્ષ બાદ જીનીવામાં વર્લ્ડ ડોગ શોનું આયોજન થયું. મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ લીધી કાશ્મીરની મુલાકાત. આ દરમિયાન તેની સાથે મિસ વર્લ્ડ ઇન્ડિયા સિન્ની શેટ્ટી અને મિસ વર્લ્ડ કેરેબિયન એમી પેના પણ જોવા મળી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ. સ્પર્ધામાં નીરજનો 88.17 મીટરનો ગોલ્ડન થ્રો. વર્લ્ડ એથ્લેટિક્સમાં પહેલીવાર કોઈ ભારતીય જીત્યો ગોલ્ડ. ખેડાના ડાકોરમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો. સરપંચ એસોસિએશન, ક્ષત્રિય સેના અને કરણી સેનાએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. જય રણછોડના નાથ સાથે આવેદનપત્ર આપીને 7 માંગણીઓ રજૂ કરાઈ. પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી. વિકાસકામોને લઈને પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ કરાઈ. વિવિધ સમિતિઓએ આપેલા ઠરાવ માન્ય રાખવામાં આવ્યા. સિત્સર ગામ પાસે બોર તળાવમાં ડૂબી જતા કૌટુંબિક દાદા પૌત્રના મોત. ફાયર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા. તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલાં નહીં લેવાતા વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાના સ્થાનિકોના આક્ષેપ. મોરબીના ટંકારા તાલુકામાં રાખડીનો ઉદ્યોગ ધમધમી ઉઠ્યો. જબલપુરમાં રાખડી બનાવવાના ઉદ્યોગથી 600થી વધુ મહિલાઓ મહિને 7-10 હજારની કરે છે કમાણી. રાખડીઓનું 18થી વધુ રાજ્યોમાં થાય છે વેચાણ. બનાસકાંઠાના થરાદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા પાણી. પીવાના પાણીની સપ્લાયમાં પણ સર્જાઈ સમસ્યા. કોન્ટ્રાક્ટરો લાઇનમાં પંચર કરતા હોવાની ચર્ચા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં પૈસા પડાવનાર ત્રણેય પોલીસ જવાનો સકંજામાં આવી ગયા છે. વેપારી પાસેથી 60,000 પડાવનારને પોલીસે પકડી લીધા છે. વેપારી પાસેથી 60,000ની પોલીસકર્મીએ ખંડણી માંગી હતી. આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે. ટ્રાફિક પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા પોલીસકર્મી, જેમાં 3 પોલીસકર્મી સ્પીડ ગનમાં નોકરી આપવામાં આવી હતી. પકડાયેલ એએસઆઈ મુકેશભાઈ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પટેલ અને ટીઆરવી જવાન વિશાલ સોલંકી હતા. એએસઆઈ મુકેશ ચૌધરી વર્ગ 2016માં ભરતી થયા, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ તરીકે અશોક પટેલ 2017માં ભરતી થયા હતા. કર્મચારી હોય, જે રાજ્ય સેવક હોય, જે એમને પોતાના સત્તાનો હોદાનો દુરુપયોગ કરી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને ગેરકાયદેસર રીતે જે લાંચની માંગણી કરેલ હોય અને સ્વીકારેલ હોય, તે અંગે એકંદરે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઈ કલમ 7 તથા કલમ 13ની ઉલ્લંઘન કરેલ હોય, તે અંગે પણ કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ છે. અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર આરોપીઓ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે વિદેશી મહિલા ડ્રગ પેડલર સહિત 3 આરોપીઓની કોકેઇન સાથે ધરપકડ કરી. મેડિકલ વિઝા ઉપર ભારત આવેલી યુગાન્ડાની મહિલા અસીમુલ રિચેલ ડ્રગ્સના દૂષણમાં સપડાઈ અને તેને ડિલિવરી કરવા લાગી.
आरोपी महिला 10,000 માટે મુંબઈથી અમદાવાદ ડ્રગની સપ્લાય કરતી હતી, જેની પાસેથી શાલિન શાહ અને આદિત્ય પટેલ ડિલિવરી લેતા હતા. આ બંને આરોપી વેપારી હોવાનું સામે આવ્યું. આરોપી આદિત્ય ડ્રગ્સ મંગાવીને મહિનામાં એક બે વાર અમદાવાદ અને નજીકના જિલ્લામાં રેવ પાર્ટીનું આયોજન કરતો હતો.